હવે મંડન મિશ્ર તો હારી ગયા, આમ વાત લગભગ તૈયાર, એટલે એમના પત્ની પાછા આવ્યા કે હારી ગયા એવું તમે ના સમજતા, આમની અર્ધાંગીની હું છું, એટલે જ્યાં સુધી હું ના હારું ત્યાં સુધી તમે જીત્યા એમ કહેવાય નહીં. તો કે તારી સાથે પણ શાસ્ત્રાર્થ કરીએ. તો શાસ્ત્રાર્થ કરતા કરતા એ મંડન મિશ્રના પત્નીને પણ ખ્યાલ આવ્યો કે શંકરાચાર્ય એ બાલ બ્રહ્મચારી હોવાથી જો આપણે જાતીય જીવનના જો પ્રશ્નો પૂછીએ તો એના પ્રાયોગિક કે અનુભવજન્ય કોઈ પણ જવાબ આપી નહીં શકે. ચોપડી કે શાસ્ત્રોમાં વાંચેલું ગોખેલું કશું ચાલતું નથી, અનુભવ થયેલો હોય તો તમે એ પ્રમાણે જવાબ આપી શકો. તો મંડન મિશ્રની પત્નીએ પ્રશ્ન પૂછ્યો છે જાતીય જીવન અંગે, તો શંકરાચાર્ય પણ વિચાર કરવા લાગ્યા. એમને થયું કે આનો જો અનુભવજન્ય જો આપણે જવાબ આપવો હોય તો આપણે અહીંયા થોડી મુદત માગી લેવી પડે, કે મને તમે મુદત આપો અને હું પછી તમને જવાબ આપું. તો મંડન મિશ્રની પત્નીએ એના માટે પણ સ્વીકૃતિ આપી છે. અને શંકરાચાર્ય એ વખતે એક બીજા રાજાના શરીરમાં પ્રવેશ કરીને અને તેની રાણી સાથે જાતીય જીવનનો અનુભવ લઈને ફરી પાછા અહીંયા આવ્યા છે અને શાસ્ત્રાર્થ કરીને એમાં એમણે વિજય મેળવ્યો છે. તો પરકાયા પ્રવેશ બહુ કઠિન હોય છે બીજાના શરીરમાં, અને પ્રવેશ કરીને કેટલી શુદ્ધિ છે અશુદ્ધિ છે એની પ્રકૃતિ કેવી છે એ બધું પણ જોવાનું હોય છે. ત્રીજો એક પ્રસંગ કૃપાલવાનંદજીના જીવનમાં પણ એવો જ બન્યો હતો. તો એમને જ્યારે ગુરુ એક વખત મળ્યા, કોઈ ઓળખાણ પીછાણ નહીં, અને બોમ્બેમાં એ તો આત્મહત્યા કરવા ગયા હતા, બાકડા પર બેઠા અને હવે આ પુલ ઉપરથી કૂદીને હું આત્મહત્યા કરી દઉં, ખૂબ નિરાશા જીવનમાં આવી ગઈ હતી. તો એ વખતે પેલા સાધુ મહારાજ પસાર થયા, એટલે કૃપાલવાનંદજીને એ સાધુ મહારાજે પૂછ્યું કે અરે યુવક, તું આત્મહત્યાનો વિચાર કેમ કરે છે? હવે અમને એમ કે મેં તો મનમાં વિચાર કર્યો, કોઈને કીધું નથી, અને આ સાધુ મહારાજને કેવી રીતે ખબર પડી? અને એવું થોડું કહ્યું કે હા હું અત્યારે મરવા જવાનો છું, મહારાજ મેં એવો વિચાર કર્યો નથી. એટલે એમને કીધું તું સાધક થઈને અસત્ય બોલે છે ને એ તારા માટે યોગ્ય નથી. એટલે એ તો ફરી વધારે ચમકી ગયા. જો વિનયની ભાષા, ગુસ્સો કર્યો તો ઝઘડો કરીને આપણે અલગ પણ થઈ જાય, પણ વિનયની ભાષા વાપરી. કૃપાલવાનંદજીએ કહ્યું કે મહારાજ, અને એમની આંખોમાંથી આંસુ વહે છે કે મહારાજ મારી ભૂલ થઈ, ખરેખર હું આત્મહત્યા કરવા જવાનો હતો, પણ તમે કેવી રીતે જાણ્યું? એટલે એમણે કીધું કે આ એક તને સરનામું કહું છું, એ સરનામું લખી રહે અને કાલે મને બપોરે 12 વાગે આવીને મળજે. એ કોઈ કોટ્યાધીશ બોમ્બેનો શેઠિયો હતો અને એનો એડ્રેસ હતો. અને કૃપાલવાનંદજી ત્યાં અમને મળવા ગયા. બહાર દરવાન હતો, આમ તો બીજા કોઈને એન્ટ્રી ન હતી, પણ એ ગુરુ મહારાજે એમને કહ્યું હતું કે આ ફલાણો ફલાણો નામ વ્યક્તિ અહીંયા આવશે ને 8 વાગે, તો એને તું અંદર આવવા દેજે. કૃપાલવાનંદજી અંદર ગયા છે અને સોનાનો હિંચકો હતો અને ત્યાં થાળી વાટકા બધા ચાંદીના અને સોનાના એ રીતથી હોય છે. અને ગુરુ મહારાજ નામ પણ કોઈને ખબર નથી, સહજ ફરતા ફરતા સ્વેચ્છાએ ત્યાં વિચરતા આવ્યા હતા, અને 2 કે 4 જ એમના અંતરંગ શિષ્યો હતા. અને એમાં આ ગુરુ મહારાજે આ કૃપાલવાનંદજીને પોતાની પાસે બોલાયા અને કૃપાલવાનંદજી જે પણ કહે એ મહારાજ તરત જ વાત માની જતા હતા. એટલે પેલા લોકોએ કહ્યું કે આ મહારાજનું તમે નામ પૂછો, એમણે તો મહારાજને નામ પૂછ્યું. એટલે કે નામને શું છે, નામ તો ગમે તે હોય ના પ્રભુ, પણ અમારે એનો જો જપ કરવો હોય તો કયા નામથી કર્યો? એટલે એમણે કહ્યું કે પ્રણવ છે ને, એ પછી એમણે એમનું આમ જ 68 નામ બાંધી દીધું કે પ્રણવાનંદ, પ્રણવાનંદ સ્વામી. પછી એ જે અંતરંગ શિષ્યો હતા બધા શ્રીમંત હતા, પણ એ જે ગુરુ મહારાજ હતા પ્રણવાનંદ, કૃપાલવાનંદજી ઉપર એમની ખૂબ જ પ્રેમ હતો, એ જે કે માનતા. એમણે કહ્યું કે અમારે ગુરુ મહારાજનો ફોટો પાડવો છે તો અમારી વાત તો માને નહીં, તમે જરા કહો ને. કૃપાલવાનંદજી તો થયું કંઈ નહીં, ગુરુ મહારાજ તો આપણી સાથે આમ ફ્રેન્ડલી વાત કરે છે એટલે આપણે કહી દઈએ. ગુરુ મહારાજ તમારી છબી કાઢવાની છે. કે છબીથી શું છે? ના ગુરુ મહારાજ, પણ છબી હોય તો સારું ને, પૂજા થઈ છે કે આ છે તેમ છે. તમે કહે સારું. અને એ કેમેરામેનને બોલાવી લેવામાં આવ્યા અને એમણે કહ્યું કે 2 કે 3 આ કરતાં બીજી વધારે તમારે છબી એની કોપી કાઢવાની નથી, અને તમે કોપી કાઢો તો એ કોપી આ કૃપાલવાનંદજીને તો બિલકુલ આપતા નહીં, અને એ ગુરુ મહારાજનો હુકમ એટલે હુકમ. પછી તો
એમણે બે કે ત્રણ કોપી કાઢી છે અને કૃપાલનજી પૂછ્યું કે ભાઈ મને તો કોપી આપો. એટલે ગુરુ મહારાજે ના પાડી છે. મેં થયું કે મારે રિક્વેસ્ટને માન આપીને તો ફોટો કાઢ્યો, મને જ એનું ફોટો નહીં. પછી વાતચીત કરતા ઉંમર વિશે પ્રશ્ન કર્યો કે ગુરુ મહારાજ તમારી ઉંમર કેટલી? એટલે કે મારી 3 વર્ષ. દેખાતા હતા 60 વર્ષ જેવા, ઉંમર એમની 3 વર્ષ. એટલે બીજાના શરીરમાં પરકાયા પ્રવેશ કરીને એ શરીરમાં એ 3 જ વર્ષ રહ્યા હતા. એટલે એમણે કહ્યું કે મારી ઉંમર 3 વર્ષ. પછી તો ધીરે રહીને હિમાલય તરફ ગયા અને કૃપાલનજીને પણ લઈને ગયા અને જે એકદમ અદ્રશ્ય થઈ ગયા. ને ફરી પાછા કેટલાય વર્ષો પછી હિમાલયમાં એમને મળ્યા ત્યારે એમણે પાછળ વળીને જોયું તો એ જ ગુરુ મહારાજ. એટલે એમણે ફરી પાછો પૂછ્યું કે ગુરુ મહારાજ તમારી ઉંમર કેટલી? તો કે એનું સંશોધન તો તારે જ કરવાનું છે અને ભવિષ્યમાં એ વિશે તું સંશોધન કરજે. તો એ જ ગુરુ મહારાજ હતા એ શંકર ભગવાનના 24મા અવતાર લકુલીશ. એ સ્વયં પણ જ્યારે દીક્ષા આપવાની હોય ત્યારે કોઈ પણ શરીરનું માધ્યમ જરૂરી હોય છે. એટલે એમને પરકાયા પ્રવેશ કરીને આ કૃપાલવાનંદજીને યોગની દીક્ષા આપી હતી. તો પરકાયા પ્રવેશના બહુ જ ઓછા પ્રસંગો છે અને એમાંથી એક આ નાથચરિતમાં છે અને બીજો શંકરાચાર્યના જીવનમાં પણ આવો જ પ્રસંગ બન્યો હતો. કાયાવરણ વડોદરા પાસે છે, પોર નજીક. તો ત્યાં એક કૃપાલવાનંદજીનો આશ્રમ છે. હાલ તો તેઓ બ્રહ્મલીન થઈ ગયા છે, પણ એમના શિષ્ય રાજર્ષિ મુનિ એ બધું આશ્રમને એ બધું ચલાવે છે. ચૌરંગીને લઈને ત્યાં બદ્રી કેદાર મૂકીને અને પછી વિદર્ભ કૌંડિન્યપુર ત્યાં આવ્યા છે. રાજા રાણીનો ગૃહસ્થાશ્રમ ચાલ્યો છે અને 6 મહિના પછી પેલી રાણી સગર્ભા પણ થઈ છે અને જે પુત્ર થયો તેનું નામ ધર્મનાથ પાડવામાં આવ્યું હતું. પ્રયાગની વાત છે. ધર્મનાથનો જન્મ થયો એટલે નામકરણ સંસ્કારને એ કરીને ઘણું બધું દાન પુણ્ય એમણે કર્યું છે. અનેક કેદીઓને એમણે મુક્ત કર્યા છે. અનેક લોકોને અન્ન પાણીની દેણગી કરી છે. ગોરક્ષનાથ યાત્રા કરતા કરતા ગોદાવરી નદીના તીરે ભામાનગરે આવ્યા છે અને ત્યાં એક એમને અડબંગ એટલે અડાણી, એકદમ જેને કોઈ બુદ્ધિ ના હોય એવો માણસ એમને મળ્યો છે અને એનું નામ હતું માણિક. ખેતરમાં ગોરખનાથ ફરવા ગયા અને એમને તરસ લાગી હતી. બપોરનો સમય થયો હતો, સૂર્ય માથા ઉપર હતો અને તરસ લાગી એટલે એમણે ખેડૂતને પૂછ્યું છે. ખેડૂતે ભોજન કરવા માટે પોતાનું ટિફિન ખોલ્યું છે, નજીકમાં જળ પણ છે અને ગોરક્ષનાથ આવીને કહે છે કે મારે જળપાન કરવું છે. એટલે માણિકે કહ્યું કે જળપાન શું કામ પ્રભુ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, લો આ તમે ભોજન પણ કરી લો. ગોરક્ષનાથ ત્યાં બેઠા છે, ભોજન પણ કર્યું છે અને એને પછી પૂછે છે કે તારું નામ શું? એટલે અડબંગ કહે છે મહારાજ તમારું કામ થઈ ગયું ને ખાવાનું, આમ તમે તમારે રસ્તે પડો. ગોરક્ષનાથ કહે ના એમ નથી, પણ તે મારા પર ઉપકાર કર્યો, તારું ભોજન તે મને આપ્યું, આથી હું તારા પર પ્રસન્ન છું. તારું નામ તો કે કામ થઈ ગયા પછી છે ને વધારે અહીંયા બેસવું નહીં. એ રીતથી પેલો એટલો ભોળો માણસ, નહીં તો એણે ઉપકાર કર્યો
जो धार्यो तो जे मांगे बधुं गोरक्षनाथ आपवा तैयार था, પણ ભોળો કે જે આપ્યું આપણે કર્મ કર્યું પછી એને કોઈ હિસાબ કિતાબ રાખવાનો કે મેં આટલું કર્યું આટલું કર્યું આપણે એનાથી ડબલ અમની પાસેથી લેવાનું. તો એ રીતથી અડબંગનાથ જે હતા એ આ રીતથી ઉલટું સીધું બધું બોલે, પણ કોઈની પાસેથી પણ અપેક્ષા નહીં, અને એટલી એમની આત્મ શુદ્ધિ છે. ગોરક્ષનાથને થયું કે આના ઉપર તો આપણે કૃપા કરવી જ જોઈએ, પણ સીધી આંગળીએ ઘી નીકળે એમ નથી. પછી એમને થયું કે અડબંગ સાથે કેવી રીતે આપણે વર્તવું. પછી એમને થયું કે આની આપણે જો પ્રશંસા કરીએ તો પણ કદાચ એમાં ફસાય એમ લાગે છે. એટલે પછી તેમણે કહ્યું, ઓહો, શું તમારી તપસ્યા છે, તમે આ સંસારમાં રહીને પણ સંસારથી પર એવા મને તો લાગ્યો છો, તમારા વૈરાગ્યની તો શી પ્રશંસા કરાય. આમ ગોરક્ષનાથ પેલા વિશે કહે છે. એટલે તારી પાસેથી તો ખરેખર દીક્ષા લેવી જોઈએ, અને ગુરુ મંત્ર લઈએ તો એનો બેડો પાર છે, એવું બોલ્યા. એટલે પેલો અડબંગ બોલ્યો કે આટલો બધો મોટો થયો છે છતાં તને બુદ્ધિ નથી, બેટા તું મને ગુરુ કરે છે એના કરતા હું તું મને શિષ્ય કર, અને જેવું શિષ્ય કરે એમ કીધું એટલે કે તમે ગુરુ થાઓ. એટલે ગોરક્ષનાથે એના કાનમાં તરત ગુરુ મંત્ર કહ્યો છે, અને ગુરુ મંત્ર કહ્યો પછી એને કહ્યું કે શી આજ્ઞા છે. એટલે એમણે કહ્યું કે ભાઈ મન જે કહે ને એ કામ આપણે કરવાનું નથી. તો આપણને ખાવાની ઈચ્છા થાય તો નહીં ખાવાનું, ચાલવાની ઈચ્છા થાય તો નહીં ચાલવાનું, સ્થિર ઊભા રહેવાનું, આ રીતથી કહે છે. કરવા જ લાગ્યા છે. આમ કરીને એને ઘણા બધા વર્ષો પસાર થયા છે, અને ગોરક્ષનાથ તો તીર્થયાત્રાએ નીકળ્યા. ફરી પાછા જ્યારે આવીને એમને જોયો ત્યારની કથા ફરી પાછા આગળ આવશે.